सूरत डायमंड एसोसिएशन आरोग्य समिति संचालित मातृश्री रामूबा तेजाणी मातृश्री शांताबा वडिया हॉस्पिटल में बेटी बचाओ बेटी वधाओ योजना अंतर्गत रविवार बॉन्ड अर्पण समारोह आयोजन करायो। सूरत डायमंड एसोसिएशन आरोग्य समिति संचालित मातृश्री रामूबा तेजाणी मातृश्री शांताबा वडिया हॉस्पिटल में बेटी बचाओ बेटी वधाओ योजना अंतर्गत रविवार बॉन्ड अर्पण समारोह आयोजन कर हॉस्पिटल में जन्मेली बाड़ाओं ने बॉन्ड अर्पण करवामां आव्या हता। तो आ प्रसंगे सूरत प्रथम नागरिक हेमालीबेन बोगावाला रवजी मोणपरा घनश्याम शंकर कन्हैयालाल नारोला कालू इटालिया सहित हॉस्पिटल होदेदार अग्रणी उपस्थित रहा था। नमस्कार। डायमंड एसोसिएशन और डायमंड हॉस्पिटल उपक्रमे आज एक थी वधु दीकरीओ जन्म लेनार परिवार ने एमनी दीकरीओ ने एक लाखना बॉन्ड अर्पण करवानो कार्यक्रम योजवामां आव्यो हतो। डायमंड एसोसिएशन चेरमेन श्री सीपी वानाणी साहेबनो हूँ खूब खूब आभार मानीश, कारण के आ हॉस्पिटल में जारे पण दीकरीनो जन्म थाय छे त्यारे एमने निःशुल्क सेवा एमनी डिलिवरीनो खर्च तमाम फ्री ऑफ चार्ज करवामां आवे छे अने रोज ज अहींया लगभग 8-10 जेटली महिलाओनी डिलिवरी करवामां आवे छे। आ दीकरीओना बॉन्ड थकी दीकरीना भविष्य ने उज्ज्वल बनावनार डायमंड एसोसिएशननी तमाम टीम ने हूँ हृदयपूर्वक अभिनंदन आपूँ छूँ अने खास करीने देशना प्रधानमंत्री नरेन्द्र भाई मोदीजीना नेतृत्व में बेटी बचाओ बेटी वधाओ अने बेटी पढ़ाओ आ स्लोगन ने साचा अर्थ में दीकरीओना भविष्य ने उज्ज्वल बनावा माटे एमना खूब खूब आभार व्यक्त करूँ छूँ। धन्यवाद। છેલ્લા 7 વર્ષથી સુરત શહેરના ખાસ કરીને વરાછા રોડ વિસ્તારની અંદર ચીકુવાડીની અંદર આ હોસ્પિટલ સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ કાર્યરત છે। આ હોસ્પિટલની અંદર અત્યાર સુધીમાં 2000 કરતાં વધારે દીકરીઓને 1 લાખના બોન્ડ આપણે આપી ચૂક્યા છીએ સમાજના દાનવીના શ્રેષ્ઠીઓના માધ્યમથી। આજે સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી હેમાલીબેન બોગાવાલાના અધ્યક્ષસ્થાને દીકરીઓના બોન્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર 100 કરતાં વધારે દીકરીઓને આજે 1 લાખના બોન્ડ એમ અર્પણ કર્યા હતા। ખાસ કરીને જે પ્રમાણે દીકરીઓ અને છોકરાઓની વચ્ચેનો રેશિયો જે પ્રમાણે ઘટતો જાય છે આ ચિંતાને ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલની અંદર દીકરીઓના જન્મની અંદર કોઈપણ ડિલિવરી ચાર્જ દીકરીનો જન્મ થાય તો લેવામાં આવતો નથી। એમાં નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન ડિલિવરી હોય તમામ દીકરીઓનો બીજી દીકરીનો જન્મ થાય એટલે 1 લાખ રૂપિયાનો અમે બોન્ડ આપીએ છીએ। સાથે સાથે બાકીની સેવાઓ પણ આ હોસ્પિટલના માધ્યમથી ખાસ કરીને મોતિયાના ઓપરેશન વેલનું ઓપરેશન ફ્રી ઓફ ચાર્જની અંદર કરવામાં આવે છે। ડાયાલિસિસ સેન્ટર પણ ફ્રી ઓફ ચાર્જની અંદર ચલાવીએ છીએ અમે અને NICU બાળકોને કાચની પેટીમાં જે રાખવાના હોય છે એમને પણ ફ્રી ઓફ ચાર્જની અંદર અહીંયા સારવાર આપવામાં આવે છે। હું ચોક્કસ આપના માધ્યમથી કહેવા માગીશ કે લોકોએ આ હોસ્પિટલમાં અપાતી સેવાઓનો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ કે જેથી કરીને આર્થિક રીતે જે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આરોગ્ય સેવાની અંદર એની અંદર અહીંયા ખૂબ મોટી રાહત થાય છે। આ 7 વર્ષની અંદર અમે સમાજના 100 કરોડ કરતાં વધારે રૂપિયાની બચત અમે આ હોસ્પિટલના માધ્યમથી કરી છે। આવતા દિવસોની અંદર જે પ્રમાણે આ હોસ્પિટલનું મોડેલ સક્સેસ ગયું છે એને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીના અને બાકી ઇન્ડસ્ટ્રીના દાતાઓના માધ્યમથી અને કોર્પોરેશનના સહયોગથી અને સરકાર ગુજરાત સરકારના સહયોગથી ઉત્તરાયણ વિસ્તારની અંદર પણ એક આવું એક મોડેલ ઊભું કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આવતા દિવસોની અંદર આગેવાનોની એક ટુકડી ગાંધીનગર જઈને ગુજરાતના સંવેદનશ્રી મુખ્યપ્રધાન શ્રી રૂપાણી સાહેબને અમે આ બાબતે વાતચીત ચર્ચા કરવાના છીએ કે જો આ હોસ્પિટલને જે પ્રમાણે જગ્યા ફાળવવામાં આવી છે એવી જ જગ્યા ઉત્તરાયણની અંદર જો ફાળવવામાં આવે તો અમે એક આવું બીજું મોડલ ત્યાં વિકસતા વિસ્તારની અંદર લોકોને આરોગ્ય સેવાનો લાભ મળી રહે એની માટેના અમારા પ્રયત્નો ચાલુ છે અને આ જ સ્કીમો આ હોસ્પિટલની અંદર પણ અમે ચાલુ રાખીશું કે જેથી કરીને આરોગ્યની દ્રષ્ટિએ મિડલ પરિવારોને વધારેમાં વધારે મદદરૂપ થાય એ જ આ હોસ્પિટલનો અમારો આશય છે। સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે જન્મેલી બાળાઓને બોન્ડ અર્પણ કરવાના સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, બાળાઓના આશીર્વાદ પણ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।